રીપી ઈ લર્નિંગમાં આપનું સ્વાગત છે. આજે આપણે નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ. તમે જાણો છો રીપી એટલે શું? રીપી એટલે ગુરુ. અને આજે તમારી સામે બાયોલોજીના ગુરુ શર્મા સર હાજર છે. શર્મા સર છે, ક્યાં શર્માના? ચલો જોઈએ આજના નવા ટોપિક તરફ. ઓકે, તમારું ધ્યાન અહીંયા જ રાખજો. ઓકે, એટલે તો આગળ આપણે વધી રહ્યા છીએ અને ત્યાર પછી મુખ ગુહામાં જોવા મળે એવી રચના જેનું નામ છે લાળ ગ્રંથિ, સલાઈવરી ગ્લેન્ડ તરીકે ઓળખવામાં, જે લાળ રસ ઉત્પન્ન કરવાનું કામ કરે, એની થોડીક માહિતી લઈએ આપણે. તો અહીં આપણે લાળ ગ્રંથિ જોવા મળી શકે છે. આપણી પાસે અલગ અલગ ભાગમાં વેચાયેલી છે. આખી રચનામાં તમને દેખાય છે એક આ ભાગ છે, બીજો એક અહીંયા રચના છે, એક અહીંયા રચના છે. આમ ત્રણ ભાગ જોવા મળી શકે છે. એટલે કે મનુષ્યના મુખ ગુહામાં ત્રણ જોડ લાળ ગ્રંથિ આવેલી જોવા મળે. જરા જોતા જઈએ તો આપણી પાસે લાળ ગ્રંથિઓ કેવી છે? તો એ કોથળીઓ જેવી કૂપિકાઓથી રચાયેલી હોય છે, જે નાની નાની ખંડિકાઓ રચે છે. એટલે શું? તો તમે આખું દિવસ એમ આવા ખાંચામય રચના દેખાય છે. દિસ વન, આ બધી કૂપિકાઓનો ભાગ બનતો, એના કારણે બધી ખંડિકાઓ બને, તો તેની અંદર જે કંઈ પણ દ્રવ્ય બનતા હોય એ આની અંદર દાખલ થયેલા જોવા મળતા હોય છે. દરેક કૂપિકાની નલિકાઓ ભેગી મળીને મોટી નલિકા બનાવે, જે સ્ત્રાવને મુખ્ય નલિકામાં ઠાલવવાનું કાર્ય કરે. એટલે ધારો કે આવી બીજી એક કૂપિકાઓ બનેલી હોય, બીજી કૂપિકા બને, આમાંથી એક નલી બહાર નીકળે, આમાંથી બહાર નીકળે, આમાંથી બહાર નીકળે, અને એ બધી નલિકાઓ ભેગી મળી જાય અને પછી એ મોટી નલિકા બનાવવાનું કામ કરે. એમાંથી બધો સ્ત્રાવ થયેલો જોવા મળતો હોય છે. આ નલિકા દ્વારા લાળ રસ મુખ ગુહામાં ઠલવાતો હોય છે, એટલે કે મુખ ગુહામાં આવતો હોય છે. એટલે જ્યારે અહીંયાથી કંઈ પણ દ્રવ્ય લાળ રસ બન્યો છે એ અંદર દાખલ થશે કે અહીંયાથી થશે અહીં, આમ આ રીતે આપણા મુખ ગુહામાં લાળ રસ આવતો જોવા મળતો હોય છે મનુષ્યની લાળ ગ્રંથિમાં. તો મનુષ્ય મુખ્ય ત્રણ લાળ ગ્રંથિઓ જોડમાં આવેલી હોય છે, એટલે ટોટલ સંખ્યા ગણીએ તો 6 જોવા મળે છે. એ ત્રણ જોડમાં જોવા મળતી હોય છે. એક ઉપકર્ણ લાળ ગ્રંથિ, પેરિઓટિડ કહી શકાય છે, અધોહનુ ગ્રંથિ, હનુ લાળ ગ્રંથિ, સબ મેન્ડિબલ તરીકે ઓળખી શકાય છે, અને અધો જીવા લાળ ગ્રંથિ અથવા અધો જીવા ગ્રંથિ સબ લિંગ્યુલર. આમ ત્રણ મુખ્ય ભાગમાં ગોઠવાયેલી જોવા મળતી હોય છે. ત્રણ એક બાજુ પર છે, બીજી ત્રણ આ બાજુ છે, એટલે ટોટલ કેટલી છે? તો કે ત્રણ જોડમાં, એટલે કે 6 જોવા મળે છે. તો એમાંથી પહેલી જોઈએ આપણે ઉપકર્ણ લાળ ગ્રંથિ, જે દરેક કાનની નીચેના તરફ દરેક બાજુએ તથા સહેજ અગ્ર તરફ આવેલી હોય છે, તે સૌથી મોટી લાળ ગ્રંથિ કહી શકાય છે. તમે જોઈ શકો છો, તો આ જે કાનનો વિસ્તાર છે એની પાસે આ ગોઠવા મળી શકે છે આખી રચના છે. અને એ જે રચના હોય છે એ આપણી ઉપકર્ણ લાળ ગ્રંથિ તરીકે ઓળખી શકાય છે, જે કેવી છે? તો કે સૌથી મોટા કદની લાળ ગ્રંથિ તરીકે ઓળખી શકાય છે. બીજી અધોહનુ ગ્રંથિ, જે દરેક બાજુએ નીચલા જડબામાં હાડકાની નીચે ગોઠવાયેલી હોય છે, તો અહીંયા આગળ આ નીચલી તરફ જડબામાં ગોઠવાયેલી જોઈ શકાય છે, જે એમ કહી શકાય કંઈક અંશે હાડકાની પાસે ગોઠવાયેલી છે નીચલા જડબામાં, એટલે આપણે એને સબ મેન્ડિબલ તરીકે ઓળખીએ છીએ. અને અધો જીવા ગ્રંથિઓ, જે જીભની નીચે ગોઠવાયેલી જોવા મળતી હોય છે, તો આ આખો જે જીભનો ભાગ છે, દિસ વન ઇઝ ટંગ, આ જીભની નીચેના ભાગની અંદર ગોઠવાયેલી જોવા મળી શકે છે આપણને. તો આમ મુખ્ય ત્રણ આ લાળ ગ્રંથિઓ છે. થોડીક એની વિશિષ્ટ વાતો કરી દઈએ આપણે. તો જે સૌથી મોટી લાળ ગ્રંથિ છે તેની ખાસિયત શું છે? તો કે તે લાળ નલિકા સ્ટેન્શનની નલિકાને કહી શકાય છે. આ સ્ટેન્શનની નલિકા, લાળ નલિકા કહી શકાય છે, તેના દ્વારા ઉપલા જડબાના આપણે કહી શકીએ છીએ દળ પાસે ખુલે છે. યસ, તો અહીંયા આકૃતિમાં જોઈ શકો છો આ દેખાઈ રહી છે રચના. હા, અહીંયા લખ્યું પેરિઓટિડ ડક્ટ, એટલે આપણે સ્ટેન્શનની નલિકા કહી શકાય છે, અથવા ઉપકર્ણીય લાળ નલિકા પણ શબ્દ તમે વાપરી શકો છો, લાળ નલિકા પણ કહી શકો છો. એ આપણા આવા ઉપલા જડબાના ભાગમાં જ ખુલતી જોવા મળતી હતી, ખાસ કરીને ઉપલા જડબામાં દાઢ પાસે. ક્યારેક તમે બહુ ખાટી વસ્તુ ખાતા હો ને, તો ત્યારે બાળકો તમારામાં સહેજ નાનો એવો પાણીનો ટપકાનો ભાગ ઉપરથી પડતો એવો આપણે અહેસાસ થતો હોય છે, તો ત્યાં જોવા મળતું હોય છે. હા, એમાંથી શું ઉત્પન્ન થાય છે? તો એમાંથી લાળ રસ તો બને જ છે, પણ આ લાળ રસની ખાસિયત છે કે એમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે.
હા, એવો આ રચના કહી શકાય છે. અને એના માટે આપણા મગજમાંથી આવતી નવમી મસ્તિષ્ક ચેતા એનું નિયમન કરે છે. એ ચેતા દ્વારા નિયમન થતું હોય છે. તો એક વિશિષ્ટ વાત આપણે યાદ રાખી શકીએ છીએ ઉપકર્ણ લાળગ્રંથિ માટે. અધોહનુ ગ્રંથિ જે છે નીચલા જમણા હોય બરાબર છે, પણ એમાં પણ શું હોય છે, એમાં પણ લાળ નલિકા હોય. તો અહીં લાળ નલિકા જેને વોર્ટનની લાળ નલિકા કહેવાય. એ કેવી છે તો એ સૌથી લાંબી લાળ નલિકા છે. હા, એ સૌથી લાંબી લાળ નલિકા કહેવાય. હા, અને આ જે ગ્રંથિ છે ને એટલે અધોહનુ લાળ ગ્રંથિ એ મધ્યમ કદની હોય. એટલે જો એની કદ મધ્યમ છે પણ એમાંથી આવતી લાળ નલિકા હોય કે લાંબી કદની જોવા મળતી હોય છે. અને એ ક્યાં ખોલતી હોય છે તે અહીંયાથી શરૂ કરી અને આ ખાસ કરીને જે નીચલા જલબાના દાંત છે એટલે એવું કહેવાય છે નીચલા જડબાના દાંત જેનું નામ છે છેદક દાંત, છેદક દાંત પાસે ખુલે છે. એમ કહેવાય કે મોટા ભાગનો લાળ રસ બનાવે છે. તો મોટા ભાગના લાળ રસ બનાવવાનું કામ એના હાથમાં છે. બીજી વાત છે અધો જીવા લાળ ગ્રંથિ જે જીભની નીચેના ભાગમાં કહી શકાય છે એ કેવી છે તો પ્રમાણમાં નાના કદની લાળ ગ્રંથિ છે. હા, એટલે ત્રણે ત્રણમાં જો આ સૌથી મોટા કદની કે પહેલો નંબર, આ મધ્યમ કદની જોવા મળે અને આ સૌથી નાના કદની જોવા મળતી હોય છે. સૌથી નાના કદની લાળ ગ્રંથિ કહી શકીએ છીએ. તો એમાં શું હોય છે તો એમાં જે લાળ નલિકા હોય એ બર્થોલીની અથવા એમ કહી શકાય છે રિવિનસ એ ઘણી બધી શાખાઓ દ્વારા જીભના નીચેના ભાગમાં ખુલે છે. તો એની રીતે આપણે યાદ રાખી શકાય છે. તો આ મુખ્ય ત્રણ ગ્રંથિઓ યાદ રાખીએ, મોટા કદની લાળ ગ્રંથિ, મધ્યમ કદની, સૌથી નાના કદની લાળ ગ્રંથિ કહેવાય. હા, આ મધ્યમ કદની છે પણ એની લાળ નલિકા સૌથી લાંબી છે. તો સર નાની લાળ નલિકા કોને કહી શકાય તો આની લાળ નલિકા નાના કદની હોય અથવા તો ટૂંકી કહી શકીએ આપણે એને. તો આપ યાદ રાખી શકાય છે. તો લાળ ગ્રંથિની માહિતી સરળ છે તમારા માટેની. તો એકડે આપણે આખી બધી વાત બાળકો વાત કરી દીધી છે. આપણે મુખ ગુહાની વાતો થઈ, એમાં હોઠ, ગાલ, તાળું, જીભ, દાંત, લાળ ગ્રંથિની વાતો જોઈ. બાકીના પાચન માર્ગના ભાગો બીજા પાર્ટમાં આપણે વિડીયોમાં જોઈશું. ઓકે.